ભુજના વોર્ડ નંબર 1 માં ગટર અને કચરાથી લોકો પરેશાન। ભુજના વોર્ડ નંબર 1 માં રહેવાસીઓ ગટર અને કચરા જેવી અનેક સમસ્યાથી પરેશાન બન્યા છે। વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી। નગરપાલિકા ભ્રષ્ટાચાર સિવાય કંઈ કરતી જ નથી તેવું કોંગ્રેસના નગરસેવકોએ જણાવ્યું હતું। સ્ટોરી બાય રાજેશ લાડક, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ। આ અમરનગર વિસ્તાર છે, 30 મીટર રિંગ રોડ અમરનગર। આ વિસ્તારમાં ગટર લાઈન બેસી ગઈ છે, જેના કારણે છેલ્લા 8 દિવસથી અમારા વિસ્તાર કોળકી રોડ, ધારાનગર, બકાલી કોલોની, અમરનગર, ખારી નદી રોડ વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર ગટરના પાણી વહી નીકળે છે। અમારી રજૂઆત, હું આયુષુભાઈને અમે રજૂઆત કરવા ગયા, સાહેબશ્રીને પણ રજૂઆત કરી, ચીફ ઓફિસરને, પ્રમુખશ્રીને રજૂઆત કરી। જ્યારે આ ચેક કર્યું ત્યારે એ લોકોને ધ્યાને આવ્યું કે અહીં ભાઈ આ જગ્યાએ લાઈન બેસી ગઈ છે, અને આ લાઈન માટે છેલ્લા 3 દિવસથી અમે સતત આ લોકોને રજૂઆતો કરીએ છીએ, ત્યારે આજે આ લોકોએ હિટાચી મશીન અને માણસો મોકલ્યા છે ને અત્યારે આજે કામ ચાલુ કરશું। શહેરી ગલીમાં ગાડી જઈ શકે એમ નથી, ગાડી નાની ગાડી હશે તો જ આ કામ ચાલુ થશે, ના કે બરાબર ગટરનું પાણી નહીં નીકળે। જ્યાં જોઈએ ગટર અને પાણીનું પાણી છે। આ મોટી ગાડી છે, મેઇન લાઈન ઉપર કામ આવે, નાની ગલીઓમાં કામ આવે જ નહીં ગાડી। જ્યાં જોઈએ અહીંયા નગરપાલિકા ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કરતી જ નથી ગટરના કામમાં। હું ખત્રી યુનુસ અહીંયા રહીમનગરમાં જ રહું છું, વોર્ડ નંબર 1માં, ને આ અમારા કાસમભાઈ છે, કોર્પોરેશનના કામમાં આ બધું કામ કરી રહ્યા છે ને સારું સહયોગ આપી રહ્યા છે। ને બાકી આ જે કચરો છે એના માટે અમે નગરપાલિકામાં અમે જઈને કીધું તો ખાલી ધક્કા ખવડાવી છે, લગભગ 20 દિવસથી એમ જ ધક્કા ખવડાયો છે। પાછું અંદરની સાઈડમાં પણ બધું ગટરો બધી ભરેલી છે, એના માટે પણ ઘનશ્યામભાઈને કીધેલું છે, તો એમણે પણ કીધું કે કરી આપીએ છીએ, પણ હજી સુધી કાંઈ કર્યું નથી। હવે બુધવારે કીધું છે કે બુધવારે 18 તારીખ પછી તમે આવો, તમારું કામ થઈ જશે। ગટર ઉભરાય છે અને ગટર છે નાની, તે નાની ગટરના હિસાબે એમને કીધેલું છે કે મોટી લાઈન અમે નાખાવી દેશું, હવે ક્યારે નાખે છે હવે એમના ઉપર છે। કીધું છે કે તમને એકાદેક મહિનામાં થઈ જશે એમ કીધું છે।